બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત ગોપાલ સેના દ્વારા આજે છેલ્લા એક માસમાં આકસ્મિક મોતને ભેટેલા રબારી સમાજ સહિત અન્ય સમાજના 50 જેટલા આગેવાનોને અલગ રીતે જ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજે રીસાના ગોપાલક છાત્રાલય ખાતે ગોપાલ સેના દ્વારા આ સદગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી અને ત્યારબાદ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રીસાના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક આર કે પટેલ, ગોપાલ સેનાના નરસિંહભાઈ દેસાઈ, તાલુકા ભાજપના પ્રકાશભાઈ ઠાકોર, કાંઠના સરપંચ જયંતિજી ઠાકોર સહિત રબારી સમાજના ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ભલે રબારી સમાજ દ્વારા કરવામાં આવ્યું હોય, પરંતુ દરેક સમાજના સદગતોને એક સાથે શ્રદ્ધાંજલિ આપવાનો આ પ્રથમ અવસર ડીસામાં જોવા મળ્યો હતો. ગોપાલ સેના દ્વારા લોકોને સરળતાથી રક્ત મળી રહે તે માટે અત્યાર સુધી રક્તદાન મારફત 1500 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે. આજે બનાસકાંઠા ગોપાલ સેના રબારી સમાજ દ્વારા ડીસા રબારી ગોપાલક છાત્રાલયમાં આજે અમારો 11મો બ્લડ કેમ્પ, જે સ્વજનો નાની ઉંમરથી મોટી ઉંમરના સમાજના આગેવાનો અને બીજી સમાજના પણ અમારા ઢોવાના મસરૂ બાપા, અમારા જ ગામના ભરતભાઈ, વેલાભાઈ તાલીગઢ, બાબુલાલ ટેકરા, એક આનંદભાઈ અને ઠાકોર સમાજના અને કિસાનોના ખેડૂતોના બેલી એવા વધારજી કાકા ઠાકોર અને એવા સમાજના તમામના આજે 50 જણોને શ્રદ્ધાંજલિ બ્લડ કેમ્પ કાર્યક્રમમાં રાખેલો છે. આજે અમારી બોટલોનો ટાર્ગેટ 212 જશે. આજ સુધી અમારી ગોપાલ સેના દ્વારા તમામ અલગ અલગ પ્રવૃત્તિ કરી છે અને આજ સુધી અમે 1500 બોટલ જેટલું બ્લડ એકઠું કર્યું છે. ખરેખર ખાસ એક સંદેશ આપવા માગીએ છીએ કે લોહીની ક્યાં ફેક્ટરી નથી, એટલા માટે મનુષ્ય જીવનમાં કોઈ નાત જાત વગર જે સેવા થઈ શકે એટલા માટે આ કાર્યક્રમ અમે ખાસ રાખ્યો છે અને બધા સમાજને અહીંયા વધાર્યા છે. એટલે આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય.